અંકલેશ્વરની જાવાબેન મોડી હોસ્પિટલમાં 3 વેન્ટિલેટરની ભેટ અપાઈ હતી. પૂર્વ એઆઈઆઈ પ્રમુખ દ્વારા 11 લાખનું અનુદાનની પણ જાહેરાત કરી હતી. કોરોનાની બીજી લહેરમાં કોરોનાના દર્દીઓને ઓક્સિજનની સૌથી વધારે જરૂરિયાત પડી રહી છે અને ઓક્સિજન માટે દર્દીઓના સ્વજનો ભારે દોડધામ કરી રહ્યા છે. કોરોનાના કારણે ગંભીર સ્થિતિમાં રહેલા દર્દીઓની સુવિધા માટે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલે 3 વેન્ટિલેટર ભેટમાં આપવામાં આવ્યા છે. અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે કોરોનાની સારવાર લેવા માટે દર્દીઓને હવે વેન્ટિલેટરની સુવિધા મળી રહેશે. અંકલેશ્વરની પ્રજ્ઞા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ, અંકલેશ્વર જીઆરડીસી સાંસ્કૃતિક મંદિર અને હુબેક કલર કંપની તરફથી હોસ્પિટલને 3 વેન્ટિલેટર્સ આપવામાં આવ્યા છે. કોરોનાના કારણે ફેફસા પર અસર થતી હોવાથી દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. આવા દર્દીઓને ઓક્સિજનના બોટલ અથવા વેન્ટિલેટરની જરૂરિયાત પડતી હોય છે. વેન્ટિલેટર્સ અથવા ઓક્સિજનની બોટલ માટે દર્દીઓના સ્વજનોની દોડધામ હૈયું પીગરાવી દે તેવી હોય છે. ઓક્સિજનની બોટલ રિફિલિંગ માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેતા લોકો અને વેન્ટિલેટરવાળો બેડ શોધવા માટે હજારો ફોન કોલ્સ કરતા સ્વજનોને તમે જોયા જ હશે. આવી વિકટ સ્થિતિમાં લોકોને રાહત મળે તે માટે ત્રણેય સંસ્થાઓએ ભેગા મળી હોસ્પિટલને વેન્ટિલેટર્સ ભેટ આપવાનો નિર્ણય લેવાયો હતો. વેન્ટિલેટર્સ ભેટ આપતી વેળા પ્રજ્ઞા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના મહેશ પટેલ, જીઆરડીસી સાંસ્કૃતિક મંડળના પ્રમુખ વજુભાઈ પટેલ અને જસુભાઈ ચૌધરી તથા હુબેક કલરના દિનેશ રાણા તથા હેમલતાબેન બકરે અને સીસી પટેલ તથા હોસ્પિટલ ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ અને પ્રજ્ઞા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના મહેશ પટેલે તેમના જન્મદિવસ નિમિત્તે જયાબેન મોદી હોસ્પિટલે 11 લાખ રૂપિયાની આર્થિક સહાય કરવાની પણ જાહેરાત કરી છે. હું વજુભાઈ પટેલ, જીએડીસી સાંસ્કૃતિક મંડળ પ્રમુખ શ્રી. આ કોરોના મહામારીના સમયમાં જે બીજી લહેર આવી અને એમાં જે ઓક્સિજન લેવલમાં જે લોકોને તકલીફ પડતી હતી, વેન્ટિલેટરની જરૂર હતી, એને ધ્યાનમાં રાખીને અમારા જીએડીસી સાંસ્કૃતિક મંડળ જે અમે દર વર્ષે ગરબાનું આયોજન કરીએ છીએ માનવ મંદિર ગરબા ગ્રાઉન્ડમાં, અને એના જે વધારાનું ફંડ હોય આવી વિવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં અમે વાપરીએ છીએ, અને એના ભાગરૂપે જયાબેન મોદી હોસ્પિટલને અમે એક વેન્ટિલેટર દાન આપવાનું નક્કી કર્યું છે. અને જે જયાબેન મોદી હોસ્પિટલનું સંચાલન અને એ બધું સારું છે એના ધ્યાનમાં રાખીને એક વેન્ટિલેટર આપવાનું નક્કી કર્યું છે. શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ના પરિવાર વતી કોવિડની સારવાર અર્થે વિવિધ સંસ્થાઓ અને વિવિધ કંપનીઓ અને વિવિધ માનનીય વ્યક્તિઓ દ્વારા જે દાન આપવામાં આવેલું છે એના માટે આભાર વ્યક્ત કરું છું. શ્રી મહેશભાઈ પટેલ, એમણે વ્યક્તિગત રૂપે વેન્ટિલેટરનું દાન આપ્યું છે અને એમના 50મી વર્ષગાંઠ નિમિત્તે દર વર્ષે એમણે 11 લાખ રૂપિયાનું દાન જયાબેન મોદી હોસ્પિટલને આપવા માટેનો સંકલ્પ કરેલો છે. યુબેક કંપની તરફથી વેન્ટિલેટર, લેન્સેસ કંપની તરફથી 3 વેન્ટિલેટર, સાંસ્કૃતિક મંડળ અંકલેશ્વર એના તરફથી વેન્ટિલેટરનું દાન જયાબેન મોદી હોસ્પિટલ ખાતે કોરોનાના દર્દીઓને સારવાર માટે આપવામાં આવેલું છે. એ માટે હું દરેક દાન સંસ્થાઓ અને કંપનીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. જયાબેન મોદી હોસ્પિટલ 1986થી ઉદ્યોગોના કામદારો અને આજુબાજુની પબ્લિકની સેવા કરે છે આરોગ્યના દૃષ્ટિએ, અને 1996માં આ એક નવું બિલ્ડિંગ બનાવીને અહીંયા પણ 100થી વધારે બેડ, એટલે કે 200 બેડની હોસ્પિટલ છે, આઈસીયુ છે, કેન્સરનું પણ એક આયામ ઊભું કરી રહ્યા છે. તો અમારા એસ્ટેટ સાથે અમે આ જોડાયેલા છીએ અને ત્યાં જાય સંસ્થા છે, તો અમને એવું લાગ્યું કે અત્યારે આ કોવિડમાં જરૂરિયાત છે, તો અમે અમારા નિજી ફંડમાંથી કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે અમે આ એક વેન્ટિલેટર આપ્યું છે. અને અમારી એક નૈતિક જવાબદારી છે કે જ્યારે એક મહારોગ અહીંયા હોય અને લોકોની સેવા થઈ શકે, અને બીજું પણ અમે, મારું આજે 50મું વર્ષ ચાલે છે, એટલે મેં કમલેશભાઈ સાથે કમિટેડ થયો છું કે આ વર્ષે 11 લાખનું દાન આપીશ, એટલે 5-70 સિવાય બાકી 21 ઓગસ્ટે આપીશ, અને ભગવાનની ઈચ્છા છે ત્યાં સુધી દર વર્ષે 21 ઓગસ્ટે 11 લાખ રૂપિયા મારા તરફથી આ સંસ્થામાં આપવામાં આવશે. અને આ જે યોગદાન છે અમારા કુટુંબના સંસ્કારો થકી, જ્યાં પણ કર્મ કરો ત્યાં પોતાના માણસો અને આજુબાજુના લોકોનો ખ્યાલ રાખો, એ અમારા ફેમિલીનો કોન્સેપ્ટ છે, અને એ કોન્સેપ્ટના ભાગરૂપે અમે આ કાર્ય કરીએ છીએ. નમસ્તે, હું હેતલ કુમાર બકરે, સાઇટ એચઆરએડ હુબેક કલર પ્રાઇવેટ લિમિટેડ અંકલેશ્વરને રિપ્રેઝેન્ટ કરું છું.
મારી સાથે મારા એન્જિનિયરિંગ હેડ શ્રી પટેલ સાહેબ હાજર છે. આપ સૌ જાણો છો લાસ્ટ એપ્રિલ મહિનાથી માર્ચ 2020થી સમગ્ર વિશ્વમાં પેન્ડેમિક કોવિડ-19ની સિચ્યુએશન છે. હાલ તમે જુઓ ભારતની અંદર બીજી લહેર એપ્રિલમાં બહુ ગંભીર રીતે આવી અને આપ સૌ જાણો છો કે ઓક્સિજનની અછત સંપૂર્ણપણે વર્તાઈ. એક અમે જવાબદાર કંપની તરીકે અને રિસ્પોન્સિબલ કંપની તરીકે અમે દર વખતે જયાબેન મોદી હોસ્પિટલને અમે કંઈક ને કંઈક મદદ કરતા રહીએ છીએ. આ મદદના ભાગરૂપે અમે આજે જયાબેન મોદી હોસ્પિટલને વેન્ટિલેટર સમર્પિત કરી રહ્યા છીએ. થેન્ક યુ વેરી મચ.